संधान ऑल गुजरात इंटीग्रेटेड क्लासरूम सैटेलाइट ना माध्यम थी जोड़ती कड़ी एटले संधान। मित्रों गुड मॉर्निंग, नमस्कार। हूँ अतुल शाह, आदिवासी आर्ट्स एंड कॉमर्स कॉलेज भिलोड़ा, ने मारा साथी अध्यापक डॉक्टर संगीता रावल, कड़ी महिला कॉलेज। आज अपने जे विषय की चर्चा करवानी छे, क्लासिकल इकोनॉमिक्स स्टडी शीर्ष अर्थशास्त्र में शेरो बजार नो नियम अने पीगुना वेतन कापनो सिद्धांत। मित्रों तमे जाणो छो तेम के समग्र लक्षी अर्थशास्त्र में जे जुदी जुदी विचारसरणीओ समयना जुदा जुदा तबक्के जे डेवलप थती रही छे एमां सौथी वधारे महत्वनी विचारसरणी अने पायानी विचारसरणी जे छे ए शीर्ष अर्थशास्त्र छे, जेने आपणे क्लासिकल इकोनॉमिक्सना नामे ओळखीए छीए। 1776 स्मिथ, એડમ સ્મિથનું જે પુસ્તક પ્રકાશિત થયું ત્યારથી લઈ અને છેક લગભગ 20મી સદીના પહેલા બે દાયકા દરમિયાન યુરોપમાં અને ખાસ કરીને બ્રિટનમાં જે વિચારસરણીનો ઉદ્ભવ થયો એને આપણે અર્થશાસ્ત્રના લિટરેચરમાં શિષ્ટ આર્થિક વિચારધારા એવું નામ આપીએ છીએ। એની કોઈ સ્પેસિફિક ડેફિનેશન નથી, પણ એ ગાળા દરમિયાન, દેટ ઇઝ 18મી સદીના મધ્યભાગથી 20મી સદીના પૂર્વાર્ધમાં જે વિચારસરણી આવી એને આપણે બધા જ શિષ્ટ આર્થિક વિચારધારા તરીકે ઓળખીએ છીએ। આજના સંદર્ભમાં પણ ક્યાંક હવે અર્થશાસ્ત્રીઓ, રાજકર્તાઓ એવું માને છે કે પરિવાર એ જ વિચારસરણીનું અહીંયા પ્રસ્તુતતા છે છે કે કેમ, આ બધા વિવાદના મુદ્દા છે। પણ અલ્ટિમેટલી મિક્સ જ્યારે આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વાત કરતા હોઈએ ત્યારે એમાં જે એનો પાયાનો જે સિદ્ધાંત છે અને જેને આપણે કહીએ કે એનો પિલર કે જેના ઉપર આખી વિચારસરણી સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં જોવા મળી છે એ શેનો બજારનો નિયમ છે। એ નિયમ હું ડૉક્ટર સંગીતાબેનને વિનંતી કરું કે આપની સામે રજૂ કરે અને એની ચર્ચા કરે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારે આપની સમક્ષ શેનો બજારના નિયમ વિશે વાત કરવાની છે। આ નિયમને સમજીએ એ પહેલાં અર્થશાસ્ત્રના બે વિભાગની વાત કરીશું। સાહેબે જે વાત કરી એમ, એકમલક્ષી અર્થશાસ્ત્ર જેને આપણે માઇક્રો ઇકોનોમિક્સ કહીએ છીએ અને બીજું સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર મેક્રો ઇકોનોમિક્સ કહીએ છીએ। એકમલક્ષી અર્થશાસ્ત્રની ગાર્ડનર ઓક્લેબુસરસ વાત કરી છે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર જંગલમાં આવેલા અલગ અલગ વૃક્ષોનો અભ્યાસ કરે છે, એટલે કે વ્યક્તિગત ગ્રાહક છે, કુટુંબ છે, પેઢી છે, ઉદ્યોગ છે એની ચર્ચા કરે છે। જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સમગ્ર જંગલનો અભ્યાસ કરે છે, એટલે કે કુલ આવક, કુલ ઉત્પાદન, કુલ બચત, કુલ રોજગારી, એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ છે। પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનું સમગ્રલક્ષી ક્ષેત્રે પ્રદાન મર્યાદિત છે। અર્થતંત્રની કુલ આવક, કુલ રોજગારી કેવી રીતે નક્કી થાય છે એ વિશે અર્થશાસ્ત્રીઓએ ચર્ચા કરી છે। સૌ પ્રથમ કાર્લ માર્ક્સે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ શબ્દ પ્રયોગ કર્યો અને એમાં એમણે એડમ સ્મિથ અને રિકાર્ડોની વિચારધારાને દર્શાવી। પ્રોફેસર કેન્સે રિકાર્ડો ઉપરાંત જ્હોન સ્ટુઅર્ટ મિલ, માર્શલ અને પ્રોફેસર પિગુને આ વિચારધારાને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રની વિચારધારા તરીકે ઓળખાવી। આ વિચારધારાનો મુખ્ય ઉદ્દેશ અર્થતંત્રમાં સ્વયં સમતુલા કેવી રીતે પ્રાપ્ત થાય છે, પૂર્ણ રોજગારી કેવી રીતે પ્રાપ્ત થાય છે એની સમજૂતી એમને આપવાનો પ્રયાસ કર્યો છે। આ સમજૂતી પ્રાપ્ત કરવા માટે એમણે જે ત્રણ બજારની વાત કરી છે, શ્રમ બજાર, વસ્તુ બજાર અને નાણાં બજાર, આ બજારોમાં કેવી રીતે સમતુલા સ્વયં પ્રાપ્ત થાય છે અને અર્થતંત્ર પૂર્ણ રોજગારી કેવી રીતે પ્રાપ્ત કરે છે એમની એમણે ચર્ચા કરી છે। સૌ પ્રથમ છે શ્રમ બજાર। શ્રમ બજાર એટલે શ્રમની માગ અને પુરવઠો, શ્રમનું માગ અને પુરવઠો જ્યાં સરખા થાય ત્યાં વેતન દર નક્કી થાય, એટલે શ્રમ બજારમાં શ્રમની ખરીદી અને વેચાણ થાય છે જ્યાં એનું વેતન નક્કી થાય છે અને વેતન દરની ફેરફાર ક્ષમતા શ્રમ બજારમાં સમતુલા લાવે છે। ધારો કે અર્થતંત્રમાં અસમતુલા ઊભી થાય શ્રમ બજારમાં, શ્રમની માંગ ઓછી અને શ્રમનો પુરવઠો જો વધારે હોય તો અર્થતંત્રમાં બેકારીની પરિસ્થિતિ ઉદ્ભવે। હવે જ્યારે બેકારી હોય ત્યારે આપોઆપ વેતન દર ઘટશે, વેતન દર ઘટે એટલે માંગના નિયમ મુજબ શ્રમની માંગ વધશે અને શ્રમનો પુરવઠો ઘટશે, એટલે પૂર્ણ રોજગારીની આ પ્રક્રિયા જ્યાં સુધી સમતુલા ન સ્થપાય ત્યાં સુધી ચાલશે। અને જો એનાથી વિપરીત સ્થિતિ હોય અર્થતંત્રમાં, શ્રમની માંગ વધારે હોય અને શ્રમનો પુરવઠો ઓછો હોય, એટલે કે અછતની સ્થિતિ હોય તો વેતન દર વધશે,
વેતન દર વધે એટલે શ્રમની માંગ આપોઆપ ઓછી થશે અને શ્રમનો પુરવઠો વધશે અને સમતુલા સ્થપાશે. એટલે કે વેતન દરની ફેરફાર ક્ષમતા શ્રમ બજારમાં સમતુલા લાવે છે અને અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. વિવાદ પ્રશિષ્ટ વિશ્લેષણમાં છે. ત્યાર પછી વસ્તુ બજાર. વસ્તુ બજારમાં વસ્તુની માંગ અને પુરવઠો જ્યાં સરખા થાય ત્યાં વસ્તુની કિંમત નક્કી થાય. હવે ધારો કે અર્થતંત્રમાં વસ્તુની માંગ કોઈ પણ વસ્તુની ધારો કે વધારે છે અને એનો પુરવઠો ઓછો છે એટલે કે અછતની સ્થિતિ છે, તો સ્વયં અર્થતંત્રમાં એ વસ્તુના ભાવ વધશે. ભાવ વધે એટલે માંગના નિયમ મુજબ માંગનું સંકોચન થશે, માંગ ઘટશે અને ભાવ વધવાને કારણે પુરવઠો વધશે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો સરખા ન થાય. એ જ રીતે વસ્તુની માંગ ધારો કે અર્થતંત્રમાં ઓછી હોય અને વસ્તુનો પુરવઠો વધારે હોય એટલે કે છતની પરિસ્થિતિ હોય તો ભાવ સપાટી ઘટશે. ભાવ સપાટી ઘટશે એટલે માંગના નિયમ મુજબ માંગનું વિસ્તરણ થશે અને ભાવ ઘટવાને કારણે પુરવઠો ઘટશે અને ધીરે ધીરે અર્થતંત્રમાં સમતુલા આવશે. આમ વસ્તુ બજારમાં ભાવના ફેરફારો સ્વયં સમતુલા લાવે છે. ત્યાર પછી છે નાણાં બજાર. નાણાં બજાર જ્યાં નાણાંની માંગ અને પુરવઠો સરખા થાય ત્યાં વ્યાજદર નક્કી થાય છે. પ્રશિષ્ટ વિશ્લેષણ મુજબ વ્યાજના દરના ફેરફારો નાણાં બજારમાં સમતુલા લાવે છે. ધારો કે અર્થતંત્રમાં બચત વધારે હોય અને મૂડીરોકાણ ઓછું હોય. બચત વધારે હોવાને કારણે વ્યાજનો દર ઘટશે. વ્યાજનો દર ઘટે એટલે બચતો ઘટશે અને વ્યાજનો દર ઘટવાને કારણે અર્થતંત્રમાં મૂડીરોકાણ વધશે અને સ્વયં સમતુલા આવશે. અને ધારો કે અર્થતંત્રમાં જો બચત ઓછી હોય અને મૂડીરોકાણ વધારે હોય તો વ્યાજનો દર વધશે. વ્યાજ દર વધે તો બચતો વધશે અને મૂડીરોકાણ ઘટશે. એટલે કે વ્યાજના દરની ફેરફાર ક્ષમતા અર્થતંત્રમાં બચત અને મૂડીરોકાણમાં સમતુલા લાવે છે. એમ ત્રણ પ્રકારના બજારની ચર્ચા પ્રશિષ્ટ વિશ્લેષણમાં છે. વસ્તુ બજાર, નાણાં બજાર અને શ્રમ બજાર. આના સંદર્ભમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ જે ચર્ચા કરી છે એમાં સેનો નિયમ ખૂબ જ મહત્વનો છે, કારણ કે પ્રશિષ્ટ વિચારધારાની સમગ્ર આધારશિલા એ સેના બજારના નિયમમાં રહેલી છે. તો સેનો પરિચય પ્રાપ્ત કરીએ. ફ્રાન્સના આવતની 1767માં જન્મ્યા અને 1832માં સ્વર્ગસ્થ થયા. એમનું પૂરું નામ છે જ્હોન બેપ્ટિસ્ટ સે. એમણે ટ્રીટાઇઝન પોલિટિકલ ઇકોનોમી નામના પુસ્તકમાં સમગ્ર ચર્ચા કરી છે. ક્લાસિકલ અર્થશાસ્ત્રમાં તેમના વિચારો પાયાના છે. તેમણે આપેલા બજારના નિયમ પર સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની આખી ઇમારત રચાયેલી છે. સેનો નિયમ સ્વયં સમતુલાની વાત કરે છે. એમનો જે નિયમ છે, પુરવઠો પોતાની માંગ સ્વયં સર્જે છે, સપ્લાય ક્રિએટ્સ ઇટ્સ ઓન ડિમાન્ડ. આ નિયમ એવું દર્શાવે છે કે અર્થતંત્રમાં જેટલો પુરવઠો હોય એની સામે એટલી જ માંગનું સર્જન થશે સ્વયં. પરિણામે અતિ ઉત્પાદન કે બેકારીનો પ્રશ્ન સર્જાશે નહીં, અને જો સર્જાય તો ભાવ વેતન વ્યાજમાં સ્વયં એવા ફેરફારો થશે જે પુરવઠા બરાબર માંગની સ્થિતિનું નિર્માણ કરશે. આ નિયમ કેટલીક ધારણા પર આધારિત છે. અર્થતંત્રમાં મુક્ત હરીફાઈ પ્રવર્તે છે. બજારના વિસ્તરણને કોઈ મર્યાદા નથી, એટલે કે ઉત્પાદન વધે તો બજારનું વિસ્તરણ થાય, ઉત્પાદન ઘટે તો બજારનું સંકોચન થાય. ગ્રાહકોની વધેલી આવક વપરાશ પાછળ તાત્કાલિક ખર્ચવામાં આવે છે, એટલે કે આવકના કોઈ બહિષ્કાર નથી. લોકોની આવકનો પ્રવાહ સતત નિયમિત છે, એનો સંગ્રહ થતો નથી અને અર્થતંત્રમાં બચત અને મૂડીરોકાણ સરખા થાય છે. સે આ નિયમ સાટા પદ્ધતિના અર્થતંત્રના સંદર્ભમાં રજૂ કર્યો. સાટા પદ્ધતિ એટલે વસ્તુને બદલે વસ્તુ આપવાની પ્રથા. વસ્તુને બદલે વસ્તુ આપવાની જે વિનિમય પ્રથા હતી એ સમય જેટલું ઉત્પાદન થતું એ પણ સ્વયં માંગનું સર્જન કરતું. જેટલી વસ્તુઓ અર્થતંત્રમાં પેદા થતી એમાં વ્યક્તિ પોતાની અંગત વપરાશ માટે રાખીને બાકીની વસ્તુ એ બીજાને પોતાને જે ચીજવસ્તુઓ જોઈએ છે એની માંગના ઉપયોગમાં એ વસ્તુનો ઉપયોગ કરતો. ફોર એક્ઝામ્પલ આપણે વિચારીએ, ધારો કે અર્થતંત્રમાં 10 મિલિયન ટન અનાજ પેદા થયું છે. આ ખેડૂતોએ જે અનાજ પેદા કર્યું
એમાં 2 મિલિયન ટન અનાજ એ લોકો પોતાને અંગત વપરાશ માટે, ઘર વપરાશ માટે અને બાકીનું બિયારણ માટે એ માગ કરે છે ઘઉંની અનાજની. 8 મિલિયન ટન અનાજ એ કાપડ અને ઘીના વેપારીને વેચે છે, આપે છે અને બદલામાં પોતે કાપડ અને ઘી પ્રાપ્ત કરે છે. એટલે 2 મિલિયન ટન અનાજની માગ ખેડૂત પોતે કરે છે અને બાકીના 8 મિલિયન ટન અનાજની માગ કાપડ અને ઘીના વેપારી કરે છે. એટલે કુલ માગ 2 વત્તા 8 બરાબર 10 મિલિયન ટન અનાજ જેટલો પુરવઠો છે, સામે એટલી જ માગનું સ્વયં સર્જન થાય છે. કારણ કે પ્રત્યેક વસ્તુનો ઉપયોગ સાટા પદ્ધતિમાં વિનિમયના માધ્યમ તરીકે થાય છે. ત્યાર પછી આ જ નિયમ નાણાં પદ્ધતિમાં પણ લાગુ પડી શકાય છે. કારણ કે નાણું એ અર્થતંત્રમાં વિનિમયનું માધ્યમ છે. જે ચીજવસ્તુ અર્થતંત્રમાં પેદા થાય, એટલે કે જે પુરવઠો છે, એ પુરવઠો વેચવામાં આવે છે અને એ પુરવઠાની મદદથી, વેચાયેલી પુરવઠાની મદદથી નાણું પ્રાપ્ત કરે છે. નાણાંની મદદથી એને જોઈતી ચીજવસ્તુઓની એ માંગ કરે છે. એટલે માંગ, પુરવઠા બરાબર માંગની સ્થિતિનું સ્વયં સર્જન થાય છે. પરિણામે અર્થતંત્રમાં અતિ ઉત્પાદન કે બેકારીનો પ્રશ્ન સર્જાતો નથી. ધારો કે ટૂંકા ગાળામાં કોઈ વસ્તુની છત હોય, એટલે કે એની માંગ કરતાં પુરવઠો વધારે છે, તો અર્થતંત્રમાં સ્વયં ભાવ સપાટી ઘટશે. ભાવ સપાટી ઘટે તો નફો ઘટે. નફો ઘટે એટલે ઉત્પાદક પોતાની વસ્તુનું ઉત્પાદન ઘટાડશે. પરિણામે કેટલાક સાધનોને એ છૂટા કરશે અને બેકારીનું સર્જન થશે. બીજી બાજુ અર્થતંત્રમાં એવી કેટલીક વસ્તુઓ પણ છે કે જેની અછત સર્જાય છે. જે વસ્તુની અછત હોય એના ભાવ સપાટી વધશે. ભાવો વધે એટલે નફો વધે. નફો વધે એટલે સ્વયં ઉત્પાદન વધશે અને ઉત્પાદન વધારવા માટે જે શ્રમિકો બેકાર થયા છે એને આપોઆપ કામ મળશે અને બેકારી દૂર થશે. એટલે જો ટૂંકા ગાળામાં બેકારી ધારો કે સર્જાય, તો ભાવ વેતન વ્યાજના ફેરફારો એવી સ્વયં પરિસ્થિતિનું નિર્માણ કરશે કે જેથી અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રાપ્ત થાય અને પુરવઠો પોતાની માગનું સ્વયં સર્જન કરે. સેનો આ નિયમની જો ફલિતાર્થનો વિચાર કરીએ, તો એનો ફલિતાર્થ એ છે કે અર્થતંત્રમાં તમામ પરિબળોનું સ્વયં સંચાલિત સંકલન થાય છે. પરિણામે રાજ્યના હસ્તક્ષેપની કોઈ જ આવશ્યકતા નથી. એટલે આ અર્થશાસ્ત્રીઓએ સ્વૈરવિહારી અર્થતંત્રની વાત કરી છે. પુરવઠો પોતાની માંગ સ્વયં સર્જે છે, માટે અર્થતંત્રમાં અતિ ઉત્પાદન તાર્કિક રીતે અશક્ય બને છે અને સામાન્ય બેરોજગારી હોતી નથી. સેના નિયમમાંથી પ્રોફેસર પીગુહે વેતન કાપનો સિદ્ધાંત આપ્યો છે કે જો અર્થતંત્રમાં બેકારી પ્રવર્તતી હોય, તો વેતનમાં જો કાપ મૂકવામાં આવે, તો શ્રમ બજારમાં સમતુલા સ્વયં સ્થપાશે અને પૂર્ણ રોજગારી પ્રાપ્ત થશે. સેના આ નિયમની પ્રોફેસર કેન્સે આકરી ટીકાઓ કરી છે. પ્રોફેસર કેન્સે 1936માં જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની નામનું ખૂબ ક્રાંતિકારી પુસ્તક પ્રસિદ્ધ કર્યું અને એમણે એમાં પ્રતિષ્ઠ વિચારધારાનું ખંડન કર્યું છે. સેના નિયમની ટીકા કરતા કેન્સ કહે છે કે આ નિયમે નાણાંના મૂલ્યના સંગ્રાહક તરીકેની કાર્યની ઉપેક્ષા કરી છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે નાણું વિનિમયના માધ્યમ ઉપરાંત મૂલ્યના સંગ્રાહક તરીકેની પણ કામગીરી બજાવે છે. કેન્સના મતે અર્થતંત્રમાં લોકો જે આવક પ્રાપ્ત કરે છે, એ આવકના કેટલાક ભાગની બચત થાય છે. બચતના બધા જ ભાગનું મૂળરોકાણ થતું નથી, કારણ કે નાણું એ મૂલ્યના સંગ્રાહક તરીકે કામ કરે છે. લોકો પોતાની સિક્યોરિટી માટે કેટલુંક નાણું હાથ ઉપર રાખે છે. પરિણામે અર્થતંત્રમાં બચત કરતાં માંગ ઓછી હોય છે, એટલે બચત વધારે, મૂડીરોકાણ ઓછું હોય છે. જો આવી સ્થિતિ હોય તો પુરવઠો પોતાની માંગ સ્વયં સર્જી શકે નહીં, કારણ કે માંગ ઓછી સર્જાય છે, પુરવઠો વધારે છે. તો નાણાંની મૂલ્યના સંગ્રાહક તરીકેની કામગીરીની આ નિયમે ઉપેક્ષા કરી છે. બીજો મુદ્દો છે કે કેન્સ, પ્રોફેસર સી એવું કહે છે કે બચત અને મૂડીરોકાણનો આધાર એ વ્યાજના દર ઉપર છે, નહીં કે આવકની સપાટી પર. જ્યારે કેન્સ એવું કહે છે કે બચત અને મૂડીરોકાણનો જે આધાર છે એ વ્યાજના દર ઉપર નહીં, પણ આવકની સપાટી પર આધાર રાખે છે. વ્યાજનો દર વધે તો સેના મત મુજબ બચતો વધે છે અને વ્યાજનો દર ઘટે તો બચતો ઘટે છે. પ્રોફેસર કેન્સ સામે ટીકા કરતા એવું કહે છે કે વિકસિત દેશોમાં લોકોની આવક ખૂબ ઊંચી છે,
ત્યાં વ્યાજનો દર જો નીચો હોય તો પણ બચતો સ્વયં વધવાની જ છે. અને જે દેશો ગરીબ છે, જેમની આવક ઓછી છે, ત્યાં વ્યાજનો દર ગમે તેટલો વધારવામાં આવે તો પણ બચતો વધારી શકાતી નથી. એનો અર્થ એ થયો કે બચતો વ્યાજદર નિર્ધારિત નથી, બચતો વ્યાજદર અનપેક્ષ છે. એ જ રીતે મૂડીરોકાણ પણ વ્યાજદર અનપેક્ષ છે. સી એવું કહે છે સેની ફિલોસોફી મુજબ કે વ્યાજનો દર વધે તો મૂડીરોકાણ ઘટે અને વ્યાજનો દર વધે તો મૂડીરોકાણ વ્યાજનો દર વધે તો મૂડીરોકાણ ઘટે અને વ્યાજનો દર ઘટે તો મૂડીરોકાણ વધે. પ્રોફેસર કેન્સ એવું કહે છે કે મૂડીરોકાણનો આધાર વ્યાજના દર કરતાં મૂડીની સીમાંત કાર્યક્ષમતા પર, એટલે કે ભવિષ્યના અપેક્ષિત નફા ઉપર છે. વ્યાજનો દર નીચો હોય પણ એના કરતાં પણ જો મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઓછી હશે, અપેક્ષિત નફાની શક્યતા ઓછી હશે, તો નીચા વ્યાજે પણ મૂડીરોકાણ થશે નહીં. આનો અર્થ એ થયો કે બચત અને મૂડીરોકાણ વ્યાજદર અનપેક્ષ છે. વ્યાજના દરના ફેરફારો બચત અને મૂડીરોકાણને અસર કરી શકતા નથી. ત્રીજી ટીકા કેન્સ કરે છે કે સેનો નિયમ લાંબા ગાળા માટે સાચો પડે પણ ટૂંકા ગાળામાં અર્થતંત્રમાં ખૂબ બેરોજગારીની સ્થિતિ સર્જાઈ હોય તો આવી પરિસ્થિતિમાં શું કરવું? કારણ કે લોકોને લાંબા ગાળાના પરિણામમાં રસ નથી. કેન્સ હસતા હસતા કહેતા કે લાંબે ગાળે તો આપણે બધા ગુજરી ગયા હોઈશું, તો લાંબા ગાળાના પરિણામમાં કોને રસ છે? તો ટૂંકા ગાળામાં શું? તો ટૂંકા ગાળાની સમજૂતી અર્થશાસ્ત્રી આપી શક્યા નથી. અર્થશાસ્ત્રી વાત કરે છે કે બચત વ્યાજ ભાવ અને કિંમતમાં સ્વયં એવા ફેરફારો થશે કે અર્થતંત્રમાં સમતુલ આવશે, એટલે એની રાહ જોવાની જે વાત આ વિશ્લેષણ કરે છે એ સ્વીકાર્ય નથી. ત્યાર પછીની ધારણા છે અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. એ ધારણા પણ અવાસ્તવિક છે. વાસ્તવમાં પૂર્ણ હરીફાઈ જોવા મળતી નથી. કેન્સના મત મુજબ રાજ્યનો હસ્તક્ષેપ અનિવાર્ય બને છે કારણ કે પુરવઠો વધારે અને અર્થતંત્રમાં માગ ઓછી છે, કેટલુંક નાણું નિષ્ક્રિય પડી રહે છે, એટલે માગનું સર્જન કરવા માટે, અસરકારક માગનું સર્જન કરવા માટે રાજ્યનો હસ્તક્ષેપ એ અનિવાર્ય બને છે. સેનો નિયમ એ પૂર્ણ રોજગારીમાં સમતુલાની વાત કરે છે કે